मुंद्रा पुलिसे गरफोड़ चोरी ना शक में त्रण युवकों ने पुलिस चौकी में ढोरमार मार्यो हतो। जेमा एक युवक नो पुलिस चौकी में ज मृत्यु थयो हतो, ज्यारे बे युवान ने सारवार माटे भूज खसेड़वामां आव्या हता। परंतु तेमांथी एक युवानी तबियत लथड़ता अमदावाद सारवार माटे खसेड़वामां आव्यो हतो, जेमा सारवार दरमियान बीजा युवक नुं पण मौत निपजी हतुं, जेने लईने मामलो गरमायो हतो अने समागोगा खाते गढ़वी चारण समाजनी महासभा योजाई हती। खाखी वर्दीने शर्मचार करती एक घटना कच्छ मुंद्रामां बनवा पामी हती। गरफोड़ीना करी चोरी करवानी शंकाने आधारे त्रण युवकोने पोलीस स्टेशनमां ढोरमार मार्यो हतो। पुलिसना अमानवीय वर्तनने कारणे एक युवकनुं पोलीस स्टेशनमां ज मृत्यु थयुं हतुं, ज्यारे बे व्यक्तिने सारवार अर्थे हॉस्पिटल खसेड़वामां आव्या हता। एक व्यक्तिनी तबियत वधु लथડતા અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જેને લઈને ગઢવી ચારણ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। કચ્છના મુંદ્રા કસ્ટોડિયલ ડેથ મામલે માહોલ ગરમાયો હતો। પોલીસના ઢોરમારથી વધુ એક ચારણ યુવાનનું મોત થતા સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે। સમાઘોગા ખાતે કચ્છ ગઢવી ચારણ સમાજની મહાસભા યોજાઈ હતી। ગુજરાતભરમાંથી ચારણ સમાજના આગેવાનો મહાસભામાં જોડાયા હતા। મૃતક ચારણ યુવાન હરજોગ ગઢવીનો મૃતદેહનો પરિવારજનોએ પોલીસને ખાતરી બાદ સ્વીકાર કર્યો છે। ભાગેડુ ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસની વિવિધ ટીમો સાથે એટીએસ પણ સંયુક્ત રીતે જોડાઈ તપાસ કરી રહી છે। તે ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસના ડીવાયએસપી તપાસ અધિકારી જેએન પંચાલે ગઢવી સમાજને મહાસભામાં ઉપસ્થિત રહી આશ્વાસન આપતા સમાજનો આક્રોશ શાંત થયો હતો। વાલીભાઈ, સમાગોગા જે બે ગઢવી યુવાનો કસ્ટોડિયલ ડેથ મામલે આજે અખિલ કચ્છ ચાર સમાજ દ્વારા કયા પ્રકારનો કાર્યક્રમ હતો, શું માંગણી હતી? આ સમાગોગા ઇલીગલી એટલે ગેરકાયદે કસ્ટોડિયલ ડેથ થયું એ સમાજ અને બધા સમાજો માટે કલંકિત ઘટના છે, અને આજનો અહીંયા અંતિમ વિધિ ન સ્વીકારવાની એક વાત થઈ હતી, એ અંગે શું નિર્ણય લેવો એમાં એક સમાજની એક મોટા પાયે અહીંયા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મુંદ્રા તાલુકા અને કચ્છભરમાંથી અને અમદાવાદ અને ગુજરાતમાંથી પણ ઘણા બધા ચારણો અને બીજા ઇતર જ્ઞાતિના લોકો પણ જોડાયા હતા, અને એ મિટિંગમાં અને આ બેઠકના ચર્ચામાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે એમના કુટુંબ સાથે ચર્ચા કરી અને મૃતદેહનો સ્વીકાર કરવો કે નહીં, અને એ માટે પોલીસ ખાતા દ્વારા શું એનો પ્રતિભાવ આપવામાં આવે છે એ પણ એમની પાસેથી જાણવામાં આવ્યું। તપાસ અધિકારીએ પૂર્ણ નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે, ત્યારે એમના કુટુંબો અને કુટુંબીજનો સાથે ચર્ચા કરી અને મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો છે, અને અત્યારે આ બધા એમના કુટુંબીજનો અને આગેવાનો અને અમે બધા એની અંતિમ વિધિ થાય એના માટે અમે બધા જઈ રહ્યા છીએ, અને સુખદ જે આજની મિટિંગનો અંત એટલે આવ્યો કે તપાસ અધિકારીએ સારી રીતે અને નિષ્પક્ષ રીતે તપાસનો કોલ આપ્યો છે। સમાગોગા ગામની ઘટના અત્યારે ખાલી કચ્છ પૂરતી સીમિત નથી રહી, ગુજરાત, ભારત અને ભારત બહાર વસતા ભારતીયો સુધી આ ઘટના ચકચાર જગાવી દીધી છે। પહેલી વસ્તુ કે આ કસ્ટોડિયલ ડેથ નથી, સૌ કોઈ કાયદાના જાણકારો જાણે છે કે આ કસ્ટોડિયલ ડેથ નથી, એટલે એ શબ્દ પ્રયોગ હું નહીં કરું। આ પોલીસ ખાખીના વેશમાં પોલીસવાળા દ્વારા ત્રણ ત્રણ ચારણ યુવાનોને કોઈ પણ પ્રકારનો અંગત રાગદ્વેષ રાખી કોઈ પણ બીજા અન્ય કારણોસર ઉપાડી જવું અને પછી એવું કહેવું કે તમારા ઉપર ચોરીનો ગુનો દાખલ થયો છે અને એ રીતે એમના ઉપર અત્યાચાર ગુજારી એમાં બે બે ચારણ યુવાનોની હત્યા નિપજાવી દીધી, આ સમગ્ર ઘટના બહાર આવતા સમગ્ર માનવ સમાજ પીડાની અનુભૂતિમાં છે, દુઃખી છે, વ્યાકુળ છે, વ્યથિત છે, ત્યારે અમે પણ સમાજના બાળક તરીકે અને રાષ્ટ્રીય દેવીપુત્ર સેનાના સંગઠનના અધ્યક્ષ તરીકે અને સમગ્ર મારી ટીમ અત્યારે મારી સાથે છે, આ ઘટના બની ત્યારથી કરીને સમાજની સાથે અને અન્યાયની સામે અત્યાચારની સામે લડાઈ લડવા માટે તન મનથી ધનથી અમે સહકારની જાહેરાત કરેલી છે અને ખડે પગે ઊભા રહ્યા છીએ। અમારી મુખ્ય માંગણી આરોપીઓ પકડવા માટેની હતી, તેના સિવાય આજે અમારે જે માંગણી હતી એમાં એક તો મૃતકને સારું એવું વળતર મળે, કારણ કે આ લોકોએ જ પોલીસના દરિંદાએ એને માર્યા છે, બીજું જે જમીન છે ભૂમાફિયાઓએ દબાવી બેઠા છે, જે માટે આ કારણભૂત છે એ જમીન ઉપર પોલીસ રક્ષણ મળે, અને આ ભૂમાફિયાઓ જેની પોલીસ સાથે સાંઠગાંઠ છે એનાથી કુટુંબને રક્ષણ મળે, એ માટે પોલીસ રક્ષણ મળે, એ બધી માંગણીઓ હતી। એમાંથી જે રક્ષણ માટેની માંગણીઓ છે જમીન અને સાક્ષીઓની,
એ અમારી સ્વીકારવામાં આવી છે, વળતર મળશે એવી અમને હૈયાધારણ આપવામાં આવી છે. વાત રહી આરોપીઓ પકડવાની, તો એટીએસની ટીમ મહેનત કરી રહી છે, બીજી ટીમો મહેનત કરી રહી છે, પોલીસ જે કામ કરી રહી છે એમાં અમને શંકા નથી. આરોપીઓ આજ નહીં તો કાલ પકડાવવાના છે, અને કુટુંબની પણ એવી ભાવના હતી કે હવે ડેડ બોડી અમારે સ્વીકારી લેવી જોઈએ, તો કુટુંબની ભાવના મુજબ અમે ડેડ બોડી સ્વીકારી છે. મુંદ્રા પોલીસ સ્ટેશનમાં થયેલ કસ્ટોડિયલ ડેથ બાબતે ગઢવી સમાજના આગેવાનો તરફથી અગાઉ ફરિયાદ કરવામાં આવેલી હતી, અને આ બાબતે પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી બે આરોપીને એરેસ્ટ કરેલા છે. ત્યારબાદ ઇજાગ્રસ્ત હરજોગ ગઢવી તથા સામરા ગઢવીને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા, જે પૈકી હરજોગ ગઢવીનું અવસાન થતાં સમાજના આગેવાનો તરફથી અને સમાજના વ્યક્તિઓ તરફથી એમની ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે તે મુજબની રજૂઆત કરેલી, અને આજરોજ સમાગોગા ગામે ગઢવી સમાજના વ્યક્તિઓની એક મિટિંગનું આયોજન કરેલું હતું, અને તેમાં અલગ અલગ કન્ડિશન મૂકવામાં આવેલી, જે કન્ડિશન પૈકી ઈજા પામનાર સાહેબને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે, તેઓને વળતર આપવામાં આવે, તેમજ આરોપી સત્વરે પકડવામાં આવે તે માગણી કરવામાં આવેલી, જે અનુસંધાને જે પોલીસમાં જે લીગલ પ્રોવિઝન છે એ પ્રમાણે કોઈપણ સાહેબને પોલીસ પ્રોટેક્શન આપવાનું હોય છે તે પ્રમાણે પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવશે. વળતરનો પ્રશ્ન છે ત્યાં સુધી લીગલ મેટર છે, અને જે કાયદાની જે પ્રવર્તમાન જોગવાઈ અને NHRC જે જોગવાઈઓ છે તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે, અને પોલીસ તરફથી જે શક્ય તમામ મદદ કરવામાં આવશે. જય જોશી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મુંદ્રા.